અમદાવાદ નેશનલ બુક ફેરમાં આપનું સ્વાગત છે. અમદાવાદના લોકોએ સ્વચ્છતામાં નંબર 1 બનવાનો સંકલ્પ લીધો છે. આપ પણ આમાં જોડાઈ શકો છો. બુકફેરમાં આવો ત્યારે સ્વચ્છતા સંકલ્પ પત્ર સાઇન કરીને. પંચોતેરમાં 20 દાડા પહેલાં તો એક દેવી આવી ગયા, ધનતેરસને દાડે લક્ષ્મી દેવી, અને આજે જો 15 દિવસ પછી સરસ્વતી દેવી આ આંગણે અહીં પધાર્યા છે. પુસ્તક મેળામાં અઠવાડિયાથી પ્રવાસ કરી રહ્યા છે અને ભાતીગઢ પુસ્તક રસિયાઓનો મેળો અહીં જોવા મળે છે. ખરેખર ખૂબ સરાહનીય કામ છે. આવા બધા બુક ફેર વર્ષની અંદર 2-3 વખત રાખવા જોઈએ. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો પામ્યું છે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં હેરિટેજ સિટીનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આવો આપણા અમૂલ્ય વારસાની ઝલક મેળવીએ. અમદાવાદ નેશનલ બુક ફેર 2018 નું સુંદર નજરાણું એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ઝોન. અહીંયા વિવિધ પ્રકારની કાર્વિંગ વાળી વસ્તુઓની ઝલક છે. સાથે સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું ત્યારે કયા કયા પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે પદાર્થો વપરાયા હતા એની પણ વિગતો આપવામાં આવી છે. જેમ કે રાળ, ગેરુ, ગુંદર, ગુગળ, લીંબોડી, અરીકા આવી 25 જેટલી વસ્તુઓ ભેગી કરીને આપણી હેરિટેજ સિટી અમદાવાદ બની છે. અહીંયા જે હેરિટેજ અમદાવાદ હેરિટેજની જે થીમ છે એમાં જે કોળોમાં અને જે ઘરો ઘરસ્તી બધી આઈટમો બનાવતા હતા, બુકવાસ છે, અથાણા છે, બધી માંડીને કે રહેણીકાણી બધું જ બહુ સરસ રીતે અહીંયા ગોઠવવામાં આવ્યું છે. એનું એક્ઝિબિશન છે. અનેક બાળકો, વિદ્યાર્થીઓ બુક ફેરની મુલાકાતે આવે છે. બુક ફેરમાં વિદ્યાર્થીઓ ક્વિઝમાં ભાગ લઈ શકે છે, પુસ્તકો ઇનામમાં જીતી શકે છે. વધુ વિગતો માટે આપ એક્ઝિબિશન હોલ પરના હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. સરકાર તરફથી જે આપણા નેશનલ બુક ફેરનું આયોજન થયેલું છે એમ
ગામમાં સ્વચ્છતાને પૂરેપૂરું ધ્યાનમાં આપવામાં આવ્યું છે, તે બદલ આપણે લોકોમાં જાગૃતતા હોય એ પ્રમાણે બે ડસ્ટબિનનો ઓળખ આપવાની છે કે ભાઈ સૂકો કચરો ભીનો કચરો જે અલગ અલગ રાખે, એ પ્રમાણે આપણે અહીંયા અમારે નેપ્રા ગ્રુપે એક એપ્લિકેશન બનાવી છે જે છોકરાઓને કારણ કે ફ્યુચર જનરેશન કારણ કે તે આગળ વધીને એ જ આગળ કામ કરવાનું છે, તો એમના માટે એક આપણે ગેમ બનાવી છે કે બધી જ વય જૂથના લોકો હવે આ મેળામાં આવતા થઈ ગયા છે. ગ્રામ વિસ્તારના બાળકો પણ આવે છે અને ધનપતિઓ પણ જે શોર્ટ્સ અને ટી શર્ટ પહેરેલા હોય એ પણ દેખાય છે. ઇન્ટરનેટ પર જુદા જુદા વિષયો પર લખાતા બ્લોગ્સ લોકપ્રિય છે. રાઇટિંગ વર્કશોપમાં મિતેશ સંઘવીએ બ્લોગ રાઇટિંગના મહત્વના મુદ્દાઓ સમજાવ્યા. www.wordpress.com એવું લખીને તમે એન્ટર દબાવો એટલે પહેલી સ્ક્રીન આ દેખાશે. તમે જે વેબસાઇટ બનાવેલી હોય એમે જે બ્લોગિંગની વેબસાઇટ બનાવશે એ બ્લોગિંગની વેબસાઇટ ઉપર એ લોકોને જે એમનું ટાર્ગેટ ઓડિયન્સ હોય એ એમને કેવી રીતે લાવશે વાયા સોશિયલ મીડિયા વાયા સર્ચ એન્જિન માર્કેટિંગ એ બધી ટેકનિક એમને શીખવાડી. મારા વિજ્ઞાનના બ્લોગ ઉપર જે હમણાં અમે 3 મહિના પહેલાં જ શરૂ કર્યો છે એમાં વધુ માહિતી મેળવવા માટે હું આજના વર્કશોપમાં આવેલી અને ખરેખર આ મિતેશભાઈ સંઘવીનો વર્કશોપ ઘણો સુંદર રહ્યો. અમદાવાદ નેશનલ બુક ફેરનો બાળ પ્રવૃત્તિ વિભાગ એટલે રંગરંગ વાદળિયા. અહીં બાળકો વિજ્ઞાનના જ્ઞાન સાથે ગમ્મત મેળવે છે. આજે ન્યૂટનના નિયમો અને સેન્ટર ઓફ ગ્રેવિટી આધારિત સાયન્સ મોડેલ્સની સંરચના બાળકો શીખ્યા, વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવતા ડેમોન્સ્ટ્રેશન્સ જોયા. બુક ફેરમાં આજે પત્રકાર લેખક રમેશ તન્નાના પુસ્તક પોઝિટિવ સ્ટોરીઝના કવર પેજનું લોકાર્પણ થયું. કારણ કે એ નેગેટિવ છે એમાં ડાર્ક સાઇડ છે એટલા માટે વધારે લોકપ્રિય છે એવી એક માન્યતા છે, તો તમે કેમ બ્રાઇટર સાઇડને પસંદ કરી, પોઝિટિવિટીને પસંદ કરી? બહુ સારો સવાલ છે ધ્વનિ, અલબત્ત ગૂગલી નથી એવું મને લાગે છે. મૂળ વાત એ છે કે માણસનું મન નકારાત્મકતા તરફ વધારે ઢળે છે. સંસ્કૃતના ઘણા સુભાષિતો પણ એવું કહે છે કે યુદ્ધની કથા હોય તો એ માણસોને રમ્ય લાગે છે, પણ માધ્યમોનું જે કામ છે એ બેઝિકલી લોકોમાં જે સારી ભાવના છે એને ઉજાગર કરવાનું કામ છે. બુક ફેરમાં આયોજિત કવિ સંમેલન મનની મહેફિલમાં લોકપ્રિય કવિઓ આવ્યા. રે ડોલ શબ્દની કાણી રે, ઊંડા કુવાના પાણી રે, હરખ ભેર દામણ ખેંચે છે લગરો તાણી તાણી રે. કોઈક સરકારી કહી શકાય એવી સંસ્થા આ કાર્યક્રમ આટલા મોટા પાયા ઉપર કરે છે અને 7 દિવસ સુધી કરે છે અને અમદાવાદની સમગ્ર જનતાને એનો લાભ મળે છે. ખૂબ સારું લાગે છે, એની રાહ જોતા હોઈએ છીએ. કાયમ આ વખતે કંઈક મોડું થયું, અમે રાહ જોતા હતા એટલે દાદા મિત્રોને મળવાનું અને કવિતા સાથે જોડાવાનું મળે આવી સરસ રીતે આનંદ થાય. કે વૈભવી સામાનથી છલકાય છે હર ઓરડો, વૈભવી સામાનથી છલકાય છે હર ઓરડો, કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી. આ સંવેદનહીનતાની વચ્ચે આવો સરસ ઉપક્રમ થાય એ ચોક્કસપણે વધાવી લેવા જેવો છે, બેરર ચેક સમજીને વટાવી લેવા જેવો નથી. હસીનોને મેં જોયા છે સદા એવી ઉદાસીથી, રસિક જે રીતથી જોયા કરે મોઘી કિતાબોને,
આ બુક ફેરના સંદર્ભમાં એટલા માટે મારે કહેવાનું કે હું હમણાં અંદર લટાર મારવા ગયો બુક ફેરમાં, ત્યારે એક ઇંગ્લિશ બુક્સ વેચતા સ્ટોલ ઉપર મેં જોયું કે શેરલોક હોમ્સનું આર્થર કોનન ડોઇલનું સંપૂર્ણ વર્ક એક પુસ્તકમાં અને એની કિંમત માત્ર 300 રૂપિયા. એટલે 300 રૂપિયામાં શેરલોક હોમ્સ ઘરે વસાવી શકાય, આનાથી મોટું સુખ કયું? આવતીકાલે બાળ પ્રવૃત્તિ વિભાગ રંગરંગ વાદળિયામાં બુક ફેરમાં બાળકોને વિજ્ઞાનની ગતિ આધારિત સાયન્સ મોડેલ્સમાં ભાગ લેવાનો મોકો મળશે. આવતીકાલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લોકપ્રિય કટાર લેખક ભવેન કચ્છી દ્વારા લિખિત 3 પુસ્તકોનું મેયર શ્રી બીજલબેન પટેલના હસ્તે વિમોચન થશે. આવતીકાલે સાહિત્ય સપ્તાહમાં સુર શબ્દતાલની ત્રિવેણી અંતર્ગત સાહિત્ય અને હું વિષય પર વક્તાઓ જય વસાવડા, ભાગ્યેશ ઝા, વસંત ગઢવી વક્તવ્ય આપશે. તો બુક ફેરમાં જરૂર પધારજો.